વગેરે વસ્તુઓ બનાવે છે.
ત્યાર પછી એવું જો આપણે જોઈએ તો કડીઓ તો કડીઓ શું કરે ઈંટ પથ્થર આરસ ટાઇલ્સ માટી રેતી કપચી ચૂનો સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલોનું ચણતર અને પ્લાસ્ટર કરે છે દુકાન તથા ટાંકી પણ બનાવે છે કડિયાના ઓજારો ક્યાં ક્યાં હોય ચલો કહો તો તગારો લેલુ ઓળંબુ ડસ્ટર હથોડી વગેરે તેના ઓજારો છે ત્યાર પછી પ્લમ્બર પ્લમ્બર શું કરે ઘરમાં પાઇપ લાઈન નાખી નળ ફિટ કરી આપે છે તેના ઓજારો ક્યાં ક્યાં આવે પ્લમ્બરના ઓજારો ક્યાં ક્યાં આવે તો પકડ હથોડી વાંદ્રેપાનું સ્ક્રૂ ડ્રાઈવર તેના મુખ્ય ઓજારો છે ત્યાર પછી લુહાર આવે તો લુહાર શું કરે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે જેવી કે બારીઓ બારણા સીડી જાળી દરવાજા હળ પાવડા કોદારી દાતરડા વગેરે કોણ બનાવે લુહાર લુહારના ઓજારો એરણ હથોડો ઘણ સાણસી કાસનસ કાતર છીણી વગેરે તેના ઓજારો છે તેવી જ રીતે ઇલેક્ટ્રિશિયન શું કરે તે ઘરમાં વીજળીની લાઈન નાખે છે તથા ગોળા ટ્યુબલાઇટ પંખા એસી ગીઝર વગેરેનું ફિટિંગ કરે છે એના મુખ્ય ઓજારો ક્યાં આવે સ્ક્રૂ ડ્રાઈવર ટેસ્ટર ટેપ ડ્રીલ મશીન વગેરે તેના મુખ્ય ઓજારો છે આપણે ઘણા બધા કારીગરોને ઓળખીએ છીએ તેમના કામ શું છે તે કેવી રીતે શું કામ કરે છે તે કયા સાધનોનો ઉપયોગ કરે છે ત્યાંને આપણે ઓળખીએ છીએ અને આપણે જોયા પણ છે ત્યાર પછી આગળ જુઓ તો જ્યાં બાંધકામ ચાલતું હોય તેવા સ્થળ કે શિક્ષક તેવા સ્થળની શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત કરી નીચેના પ્રશ્નના જવાબ આપો કે બાંધકામ ચાલતું હોય તમારી આજુબાજુ ઘરને તો તમારે ત્યાં મુલાકાત લેવાની છે એકલા નથી જવાનું પરંતુ શિક્ષક અથવા તો વાલીની સાથે જવાનું છે અને પ્રશ્નના જવાબ અહીંયા લખેલા છે તે આપવાના છે તો પહેલું છે શાનું બાંધકામ થઈ રહ્યું છે તો હું મારું કહું હું એક મુલાકાતે ગઈ હતી તો ત્યાં બહુમાળી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે કેટલા માણસો કામ કરી રહ્યા છે તમે ત્યાં મુલાકાત લ્યો અને ગણો કેટલા મજૂરો ત્યાં કેટલા લોકો કામ કરી રહ્યા છે તો ત્યાં લગભગ 300 જેટલા માણસો કામ કરી રહ્યા છે ત્યાર પછી છે આગળ પ્રશ્ન તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે ત્યાં જે લોકો છે એઓ કયા કયા પ્રકારનું કામ કરી રહ્યા છે તો ઇમારત મોટી બંધાતી હોય તો ત્યાં દરેક પ્રકારના કામ થતા હોય છે જુઓ સાંભળજો ત્યાં જુદા જુદા પ્રકારનું કામ ચાલી રહ્યું છે એન્જિનિયર પ્લાન મુજબ કામ કરી થઈ રહ્યું છે કે તેની દેખરેખ રાખી રહ્યા છે કડિયા ચણતર કામ કરી રહ્યા છે મજૂરો માલ બનાવીને મશીન મારફતને માલને ઉપર મોકલી રહ્યા છે જે ભાગમાં ઇમારતનું ચણતર કામ પૂર્ણ થયું છે ત્યાં પ્લમ્બર નટ ફિટિંગ અને પાણીની પાઇપલાઇનનું કામ કરી રહ્યા છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા છે સુથાર બારી બારણા બનાવવા અને દિવાલમાં ફિટ કરવાનું કામ કરી રહ્યા છે સુપરવાઇઝર મજૂરો ઝડપથી કામ કરવાની સૂચના આપી રહ્યા છે ઇન્ટિરિયર ડિઝાઇનર મકાનની અંદરના કામનું માર્ગદર્શન આપી રહ્યા છે આવા એક કામ મકાન બાંધવામાં ઘણા બધા લોકોને જરૂર પડે છે જુદા જુદા કામ કરતા ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે પ્લમ્બરની જરૂર પડે સુથારની જરૂર પડે એન્જિનિયરની જરૂર પડે કડિયાની જરૂર પડે કારીગર મજૂરોની જરૂર પડે એક મકાન બનવા માટે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે ત્યાર પછી જે ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે તમારે ત્યાં ગણવાનું છે 300 કુલ હતા તો કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે તો ત્યાં લગભગ કુલ 300 છે એટલે 220 પુરુષો છે અને 80 જેટલી સ્ત્રીઓ કામ કરી રહી છે ત્યાર પછી આગળ તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે એક બે લોકોને પૂછો તમે ત્યાં મુલાકાતે ગયા છો તો એ લોકોને પૂછવાનું છે જે કામ કરે છે તમને લોકોને કેટલા રૂપિયા એક દિવસના મળે છે તો એક બે લોકોને પૂછતા જાણવા મળ્યું કે પુરુષોને દરરોજ લગભગ 400 રૂપિયા મળે છે અને સ્ત્રીઓને દરરોજના 250 રૂપિયા મળે છે મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે તો આ જ્યાં મકાન બહુમાળી બનાવે છે ત્યાં કઈ કઈ સામગ્રી સાધન સામગ્રી વાપરવામાં આવતી હશે તો મકાન
મકાન બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ, ગ્રેનાઇટ વગેરે સામગ્રી વાપરવામાં આવી છે. ત્યાર પછી છે મકાન બનાવવા કેટલીક ટ્રક, ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે તેનું અનુમાન કરવા પ્રયત્ન કરો. આ માત્ર તમારે કોઈને પૂછવાનું નથી, પણ તું વિચારવાનું છું કે આ મકાન બનાવવા કેટલા ટ્રક ઈંટો જોઈએ છે અને કેટલી સિમેન્ટની થેલીઓ જોઈએ છે એ તમારે વિચારવાનું છે. તો હું એવું વિચારું અનુમાન કરું છું કે મકાન બનાવવા લગભગ 16 ટ્રક ઈંટો અને 5000 સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે. ત્યાર પછી બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે, ટ્રક દ્વારા, હાથલારીથી કે બીજા વાહનો દ્વારા, તેની યાદી બનાવો કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં સામાન કેવી રીતે લાવવામાં આવે છે. તો બાંધકામની જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રેંકડી, હાથલારી, મિની ટ્રક વગેરે વાહનો દ્વારા સામગ્રી લાવવામાં આવે છે. ત્યાર પછી છે કિંમત શોધો. સિમેન્ટની એક થેલીની કિંમત તમારે પૂછવાનું કોને કે સિમેન્ટની એક થેલીની કિંમત કેટલી છે, તો હું કહું તો 450 રૂપિયા. કે સિમેન્ટની એક થેલીની કિંમત કેટલી છે, 450 રૂપિયાની થેલી. ત્યાર પછી એક ઈંટની કેટલા રૂપિયાની આવે છે, તો એક ઈંટની કિંમત છે 5 રૂપિયા. તે રેતીનો એક ટ્રક કે ટ્રેક્ટર, રેતીનો એક ટ્રક કે ટ્રેક્ટર કેટલા રૂપિયાનો આવે છે, તો 5000 રૂપિયા. થોડા બીજા પ્રશ્નો પૂછો અને તેના જવાબ લખો. તમારી રીતે તમારે બીજા ઘણા પ્રશ્નો પૂછી શકો એમ બાંધકામમાં જે ઇમારતો ચણતા થાય છે ત્યાં, તો તમે એવું પણ પૂછી શકો કે સિમેન્ટની સાથે કેવી રીતે કેટલી રેતી ભેળવવામાં આવે છે, બની રહેલી ઇમારત બહુમાળી ઇમારતનો નકશો કોણે બનાવ્યો છે, પછી વજનદાર વસ્તુઓ ઉપર કેવી રીતે પહોંચાડો છો, શું અહીં બાળકો અહીંયા મજૂરી કામ કરે છે, એવા ઘણા બધા કામો તમે તે લોકોનું જે કામ કરે છે તેના પછી પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછી આગળ 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીનો ઉપયોગમાં લેવાઈ હતી તેના સાચા ક્રમમાં યાદી બનાવો. એ 4 ઘર આપેલા છે અને 4 વાર એના ઘરને બદલાવ કરેલો છે. એક જ ઘર છે એમાં 4 વાર એને જુદી મેં થોડા થોડા વર્ષે બદલાવ કરેલો છે અને સૌથી પહેલાંથી ચારે ચાર ક્રમમાં લખવાની છે. એટલે કે પહેલી વાર બનાવેલો સૌથી પહેલાં એમાં કઈ વસ્તુનો ઉપયોગ કરેલો હતો, ત્યાર પછી એમાં થોડાક વર્ષો 10 વર્ષ 20 વર્ષ પછી એમાં થોડોક ફેરફાર કર્યો, ત્યાર પછી એમાં કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો, ત્યાર પછી પાછા થોડાક વર્ષો પછી એના ફેરફાર કર્યો એ જ મકાનમાં, તો કેવા વસ્તુનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી છેલ્લે એને બનાવેલા જે મકાનમાં કેવા પ્રકારનો ઉપયોગ કર્યો વસ્તુઓનો, એના આપણે ક્રમમાં નામ લખવાના છે. તો સૌથી પહેલાં જોઈએ ને કાચું મકાન બનાવેલું હતું, તેમાં માટી, ભૂસું, ગાયનું છાણ, લીમડાની ડાળીઓ, સણના કોથળા જેવી વસ્તુઓ સાધન સામગ્રીનો ઉપયોગ કરેલો હતો. ત્યાર પછી છે બીજી વાર એને જ્યારે રિનોવેશન કર્યું એનું મકાનનું બાંધકામ, એના એ મકાનમાં સુધારો કર્યો ત્યારે તેનો ઉપયોગ કરેલો હતો, કાચી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ચૂનો જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી છે પાકી ઈંટો, ત્યાર પછી ત્રીજી વાર જ્યારે એને એ જ ઘરમાં સુધારો કર્યો ત્યારે પાકી ઈંટો, લોખંડ, કપચી, સિમેન્ટ, રેતી જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો અને છેલ્લે જ્યારે એને એ જ ઘરમાં પાછું રિનોવેશન કર્યું અને એના પોત્ર અને પોત્રી દ્વારા જ્યારે સુધારવામાં આવ્યું એના દીકરા દ્વારા, ત્યારે પાકી ઈંટો, રેતી, લોખંડ, કપચી, સિમેન્ટ, આરસ, રંગીન ટાઇલ્સ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો. ત્યાર પછી તમને એક પ્રવૃત્તિ આપેલી છે, ચાલો ઘર બનાવીએ. તમારે અહીંયા જેમ આપેલું છે તે પ્રમાણે ગોઠવવાનું છે અને ઘર બનાવ્યું છે કે બાળકોને 3-4 જૂથમાં વિભાજિત કરો. 3-4 જૂથમાં તમારે બાળકો વિભાજિત થવાનું છે. દરેક જૂથે અલગ અલગ ઘરના નમૂના બનાવવા દો. તેમના માટે તમે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દીવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા ઘરો મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો. બરાબર, આ પ્રવૃત્તિ અત્યારે આપણે કરવાની નથી. થઈ ગયો આ પાઠ પૂરો? સમજાઈ ગયો બધાને? પાઠ 12 બદલાતો સમય સમજાઈ ગયો બધાને? તો હવે આપણે આ ચર્ચામાં પાઠની સાબુથી ચાલુ કરીએ. ચલો આસપાસ ખોલો બધા.
તો પેલું છે કુંભાર, ચાલો લેલું એ રણ, કાતર, ચાકડો ને લીધું.
લખાઈ ગયો બીજું બધાને સ્વપોથીમાં પૂરાઈ જવું.